ઇલેક્ટ્રિક એક્ટિવા છે. ઓહો, ઇલેક્ટ્રિક એક્ટિવા. કે બેટરી એક્ચ્યુઅલી આ ટાઈપની રીતના ફિટ થઈ શકે, અને સાથે સાથે એક આપણે એમસીબી પણ આપીએ છે. ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવું છે તો જસ્ટ આ બટનને પુશ કરશો એટલે ઇલેક્ટ્રિક ઉપર ચાલુ થઈ જશે. પાછળ જે અટેચ થયેલી છે વ્હીલમાં એ છે 1500 વોટની હબ મોટર છે. એક્ટિવાની અંદર 3 મેઇન પાર્ટ છે, એક મોટર, કંટ્રોલર અને બેટરી. તો કે એક્ટિવા સિવાય કેમાં કેમાં ફિટ થઈ શકે? આપણે ઓરિજિનલ એક્ટિવા ચલાવતા એને જેવું જ ફીલ થાય છે આપણને. જે અત્યારે લાખ રૂપિયાનું કે 80,000 બાઇક લઈ છે ને, એમાં આ સુવિધા આપણે મળતી નથી. તો આ એક જ સ્વીચ દબો એટલે ડાયરેક્ટ પેટ્રોલ. બેસ, આજે આપણે દર્શકોને શું બતાવવાના છીએ? આજે આપણે આ એક્ટિવા બતાડવાનું છે. એક્ટિવા એ તો બધાએ જોયું. આ એક્ટિવાની ખાસ વાત છે કારણ કે આ ઇલેક્ટ્રિક એક્ટિવા છે. ઓહો, ઇલેક્ટ્રિક એક્ટિવા છે. હવે આ એક્ટિવાની ખાસ વાત એ છે કે આ પેટ્રોલમાં પણ ચાલે છે. ઓહો, એટલે ચાર્જિંગ પૂરું થઈ જાય ને તો પણ નો ટેન્શન, હો પેટ્રોલમાં પણ ચાલે. તો આ કઈ રીતે કામ કરે છે, કઈ રીતે એમને ડેવલપ કર્યું છે તે આપણે જયદીપભાઈ જે મિકેનિકલ એન્જિનિયર છે તે આપણને બતાડશે. બીજી ખાસ વાત તને ખબર છે, તે આપણા ચેનલના વ્યૂઅર પણ છે, સબસ્ક્રાઇબર પણ છે. જે મિકેનિકલ છે તે અમારા ચેનલના સબસ્ક્રાઇબર પણ છે. અને હવે આમાં દીપેશ, આ બેટરી ચાર્જિંગ અત્યારે પાવર સ્ટેશન નથી તો શું કરવું? એ બધા ક્વેશ્ચનનો જવાબ જયદીપભાઈ જ દેશે. અત્યારે મારી સાથે જયદીપભાઈ છે. જયદીપભાઈ, વેલકમ ટુ ટેક ડીએસએ ચેનલ. થેન્ક યુ સર. હવે અમારા દર્શકોને તમારે આ ઇલેક્ટ્રિક એક્ટિવા કઈ રીતે સ્ટાર્ટ કરવાનું તે સમજાવવાનું છે. ચાલો આપણે શરૂઆત કરીએ. નો પ્રોબ્લેમ ભાઈ. આ બધું નોર્મલ એક્ટિવા જે પ્રમાણે તમે લગાવો છો બરાબર, સૌથી પહેલાં તમારે કી ઇન્સર્ટ કરવાની, કીને તમે ચાલુ કરો બસ, ને જસ્ટ અહીંયા એક પુશ બટન છે, પુશ બટન તમે દબાવશો એટલે આ આખી એક્ટિવા ઇલેક્ટ્રિક ચાલુ થઈ જશે. હા, હવે તમે એક્સિલેટર આપશો એટલે એ ચાલવા માંડશે. ઇલેક્ટ્રિક ઉપર પણ 60 કિલોમીટરની સ્પીડે આ ચાલી શકે છે. તો પર્ફોર્મન્સ અને જે પિકઅપ છે તે તો જોરદાર છે. જયદીપભાઈ થેન્ક યુ. જયદીપભાઈ, આ તો મને નોર્મલ એક્ટિવા લાગે છે, પણ તેની તમે બેટરી, પાવર સિસ્ટમ અને મોટર ક્યાં લગાડી છે એ તો જણાવો. ચોક્કસ ભાઈ, તમને બતાવું. સૌથી પહેલાં આ હાઇબ્રિડ એક્ટિવાની અંદર 3 મેઇન પાર્ટ છે, એક મોટર, કંટ્રોલર અને બેટરી. તો હું ત્રણેયનું તમને ટૂંકમાં સમજાવું છું. સૌથી પહેલાં આવે છે મોટર. તો મોટર છે એ આપણા પાછળનું વ્હીલ જે છે એમની સાથે અટેચ થયેલી હોય છે, કારણ કે એન્જિનનો પાવર સૌથી પહેલાં પાછળના વ્હીલમાં જ લાગે છે. તો હા, જે તમને અત્યારે પાછળ જે અટેચ થયેલી છે વ્હીલમાં એ છે 1500 વોટની હબ મોટર છે, જેમની લોડ કેરિંગ કેપેસિટી એપ્રોક્સિમેટ 250 કિલો છે. એટલે 3 લોકો બેસી શકે, અથવા તો તમારે કાંઈ પણ સારો એવો સામાન લઈ જઈ શકો હોય તો અત્યારે જે પેટ્રોલ એક્ટિવ આવે છે એટલું જ તમને પિકઅપ અને લોડ કેરિંગ કેપેસિટી આપશે. સાથે હવે નેક્સ્ટ વાત આવે છે એની બેટરીની. તો આપણે આમાં 60 વોટની બેટરી યુઝ કરેલી છે, જે કે તમને પાવર પિકઅપ બહુ સારી રીતના આવે છે. બેટરી અત્યારે આપણે ડેકીમાં ફિટ કરેલી છે. તમે આવો તો હું તમને ડેકીમાં બતાવું છું કે બેટરી એકચ્યુઅલી આ ટાઈપની રીતના ફિટ થઈ શકે, અને સાથે સાથે એક આપણે એમસીબી પણ આપીએ છીએ કે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ આવે છે તો એમસીબી. કઈ જગ્યાએ છે એમસીબી? અહીંયા છે સાહેબ. એટલે કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો એમસીબી ટ્રીપ થઈ જશે, અથવા તો કોઈ શોર્ટ સર્કિટના પ્રોબ્લેમ થાય, કોઈ પણ ઇસ્યુ આવે છે તો આપણે એમસીબીને ત્યાંથી ઓટોમેટિકલી કરી શકીએ છીએ. અને થર્ડ પોઈન્ટ છે આમનું કંટ્રોલર. તો કંટ્રોલર આના બે ટાઈપના આવે છે. આપણે તમને ખ્યાલ છે કે આ હાઇબ્રિડ એક્ટિવા છે તો પેટ્રોલ અને ઇલેક્ટ્રિક માટેનું એક કંટ્રોલર આવે છે, અને એક મેઇન કંટ્રોલર આવે છે જે આખી સિસ્ટમને મેનેજ કરે છે. નાનું કંટ્રોલર છે એ આપણે આની અંદર લગાડેલું છે. એનો પર્પઝ એટલા માટે હોય છે કે કોઈ પણ શકે વરસાદ, પાણી, ઇસ્યુ આવે છે તો કંટ્રોલર આપણે ડેમેજ નથી થતો. અને સેકન્ડ કંટ્રોલર જે આવે છે કે જે એક્સિલેટરને કંટ્રોલ કરે છે એ આપણે અહીંયા આગળ જ્યાં હોર્ન લાગેલું હોય છે એમની સિસ્ટમ સાથે આપણે અહીંયા લગાડેલું હોય છે. તો આ આખે આખું પૂરું એક્ટિવા આવી રીતે કામ કરે છે. આમાં ખાસ વાત છે તે તો આ સ્વિચની છે. હા દીપેશભાઈ, હવે એ સ્વિચ શું કહેવાય અને કઈ રીતે કામ કરે છે જણાવો. દીપેશભાઈ, આમાં તમારો જે ક્વેશ્ચન છે એ સિમ્પલી હું તમને સમજાવી શકું છું કે આપણી નોર્મલ એક્ટિવાની ચાવી છે, તમારે ચાવી જસ્ટ ઇન્સર્ટ કરવાની, અત્યારે એન્જિન ચાલુ થઈ ગયું છે. હવે જો તમારે આને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવું છે તો જસ્ટ આ બટનને પુશ કરશો એટલે ઇલેક્ટ્રિક ઉપર ચાલુ થઈ જશે. તમે જેવું એક્સિલેટર આપશો એટલે ચાલવા માંડશે. જો તમારી બેટરી પૂરી થઈ જશે કોઈ જગ્યાએ તો પુશ બટનને પાછું એકવાર ઓફ કરી દેવાનું અને સેલ્ફ લગાવશો એટલે હાઇબ્રિડ ઉપર ચાલુ થઈ જશે. એટલે આ કઈ રીતે કામ કરે છે? આમનું આખી એક કંટ્રોલર સિસ્ટમ ડિઝાઇન કરેલી હોય છે બરાબર. જ્યારે આપણે કંટ્રોલરનો કે અલગ ડિટેલ્સ વ્યૂ જ્યારે જોવો હોય છે આપણા દર્શક મિત્રોને, ત્યારે ડેફિનેટલી આપણે આના ઉપર પણ વિડીયો બનાવશું કે આખું એક્ટિવા કેવી રીતે બને છે, આખું ફિટિંગ કઈ રીતે. હા, આખું ફિટિંગ કેવી રીતે બને છે આપણે દર્શક મિત્રોને બતાવશું. બેઝિક ક્વેશ્ચન આવે છે. હા દીપેશ, કે આ એક્ટિવાને આપણે ચાર્જિંગ કરતા કેટલો ટાઈમ થાય છે, પ્લસ ચાર્જિંગ કર્યા બાદ કેટલા કિલોમીટર ચાલે છે, પ્લસ આપણે કેટલી સ્પીડે ચાલી શકે છે?
તે વગેરેની માહિતી અમારા દર્શકોને આપશો? દીપેશભાઈ, તમારા ક્વેશ્ચનનો આન્સર હું એવી રીતે આપીશ કે આપણી જે 60 વોટની બેટરી છે એ જો આપણે 7 એમ્પિયર કે 5 એમ્પિયરના ચાર્જિંગ પ્લગ ઉપર ચાર્જ કરશું ને તો મેક્સિમમ 2.5 થી 3 કલાકની અંદર ફૂલ બેટરી ચાર્જ થઈ જશે. આમની ટોપ સ્પીડની કેપેસિટી 55 થી 60 કિલોમીટર પર અવરની સ્પીડ આપણે આપે છે અને 250 કિલો જેટલો વેટ આપણે કન્સિડર કરી શકીએ છીએ. એકવાર ચાર્જ કર્યા પછી તમારે મેક્સિમમ 55 થી 60 કિલોમીટર ચાલે છે, મેક્સિમમ સ્પીડ આપણે 60 કિલોમીટરની આપે છે. એ આપણે રસ્તા પર ચલાવીએ તે ઉપરથી મને ખ્યાલ આવે 100% આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈએ જ છે. 60 કિલોમીટર તો આરામથી ચાલી જાય છે. જયદીપભાઈ, હા, તમે આ કીટ જે છે ઇલેક્ટ્રિક કીટ હાઇબ્રિડ એક્ટિવો બનાવ્યું છે, હા, અત્યારે છે ને દીપેશભાઈ, અમે જે પણ આપણે સ્કૂટી ટાઈપના આવે છે વ્હીકલ કે જેમના પાછળના વ્હીલ જે છે એ મોટા આવે છે, ફોર એક્ઝામ્પલ એક્ટિવા અને જ્યુપિટર, બરાબર, આમના બંનેના વ્હીલ છે એનું વ્હીલ મોટી સાઇઝનું આવે છે, એમાં અત્યારે અમે ડેવલપ કરેલું છે, એમાં આપણે આરામથી ફિટ કરી શકીએ છીએ સાહેબ આ કીટ. આ તો સ્કૂટર છે પ્લસ કોઈ બાઇકમાં આપણે ફિટ થઈ શકે? હા, ડેફિનેટલી, જો કોઈને બાઇકમાં આ વસ્તુ કરવાની હોય છે, બરાબર, કે 100% ફૂલી ઇલેક્ટ્રિક કરવું છે કે હાઇબ્રિડ કરવું છે, એમાં પણ આ વસ્તુ પોસિબલ જ છે. કસ્ટમાઇઝ કસ્ટમરની કોઈ પણ રિક્વાયરમેન્ટ પ્રમાણે આપણે બનાવી આપશું સાહેબ. તમે કઈ બાઇકમાં આપણે આ કીટ બેસાડેલી છે? અત્યારે તો સાહેબ મેં ઘણા બધા બાઇકમાં બનાવેલી છે, પલ્સર છે, એન્ટાઇઝર છે, બજાજની જો કેટલી પણ ગાડીઓ આવે છે, બરાબર, જે 100% સ્ક્રેપ થયેલી હોય છે, તો એને આપણે રિનોવેટ કરી અને ફૂલી ઇલેક્ટ્રિક ફંક્શન ઉપર ચાલ ગાડી બનાવી શકીએ છીએ સાહેબ. હવે જયદીપભાઈ, તમે કઈ કોલેજમાં અભ્યાસ કર્યો? એકચ્યુઅલી સાહેબ, મેં આરકે યુનિવર્સિટીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે. ત્યાં તમે આ પ્રોજેક્ટ તરીકે લીધેલો હતું કે કેમ હતું? હા, ત્યાં મારા જે પ્રોફેસર છે ડૉક્ટર ચેતન પટેલ સર, એમના ગાઈડન્સથી મને આ બધા આઈડિયાઝ આવેલા હતા અને એમાંથી હું ધીમે ધીમે ડેવલપ થઈ અને આ બધું બનાવેલું છે સાહેબ. મેં દિવસે હું આરામથી બેઠો હતો તો મને વિચાર આવ્યો કે ઇલેક્ટ્રિક વ્હીકલનું ચલણ હવે દિવસે દિવસે વધતું જાય છે, પણ બધાના મગજમાં હજી ક્વેશ્ચન છે કે જ્યાં સુધી ઇલેક્ટ્રિક સ્ટેશન, પાવર સ્ટેશન જ્યાં સુધી બેટરી ચાર્જિંગ કરવાના નહીં બને ત્યાં સુધી માણસો ઇલેક્ટ્રિકને એક્સેપ્ટ નથી કરી શકતા. તો મને એવો વિચાર આવ્યો કે શા માટે આ જ પ્રોબ્લેમને આપણે દૂર ના કરીએ. તો એના બેઝ ઉપરથી મને આઈડિયા આવ્યો છે કે ઇલેક્ટ્રિક પ્લસ પેટ્રોલ તો હાઇબ્રિડ એક્ટિવ આપણે બનાવી શકીએ છીએ. બાકીના ફંક્શન જેટલા પણ છે, હેડલાઇટ છે, હોર્ન છે, ઇન્ડિકેટર છે, એ બધા નોર્મલ એક્ટિવામાં જે પ્રમાણે ચાલે છે એ જ ફંક્શનથી આમાં ચાલે છે. કોઈ ચેન્જીસ આપણે નથી કરતા. તમે જસ્ટ ઇગ્નિશન સ્વિચ સ્ટાર્ટ કરશો અને હોર્ન લગાવશો તો આપણે જોઈ જ શકીએ છીએ બધા જ ફંક્શન પ્રોપરલી કામ કરી રહ્યા છે. તો આમાં કોઈ આપણે ચેન્જીસ નથી કરતા, જે પણ બધા ફંક્શન છે એક્ટિવાના એ ચાલે જ છે આપણે. ઓકે, એટલે બે ઇલેક્ટ્રિકમાં એક્ટિવ હોય ત્યારે પણ જે હેડલાઇટ ને હોર્ન ને બધું ચાલે, ત્યારે બધું ચાલે જ છે. હા, બેટરી ચાર્જિંગ કરવી હોય તો આપણે આમાં જ રાખવાની કે આ મૂવેબલ છે? ના, અને આપણે બંને ઓપ્શન દીપેશભાઈ આપી શકીએ છીએ. જો આ સિમ્પલ બેટરીને આપણે તમારે જો ફ્લેટમાં રહ્યો છો, ટેનામેન્ટમાં તમારે પાર્કિંગ ઘરની અંદર ચાર્જિંગ કરવી છે તો જસ્ટ આ પ્લગને ડિસ્કનેક્ટ કરી લો અને બેટરીને તમે કોઈ પણ જગ્યાએ લઈ જઈ શકશો. આ બેટરી ઇઝીલી તમે ફ્લેટમાં રહેતા હોય છે, ટેનામેન્ટમાં કોઈ પણ જગ્યાએ છે, તમારા પાર્કિંગને પ્રોબ્લેમ છે, તો આ બેટરીને તમે આરામથી તમારા ફ્લેટની અંદર લઈ જઈ શકો અને ચાર્જિંગ કરી શકો છો. આપણે છે ને દીપેશભાઈ, જો બેટરી ઇન્ડિકેટર રાખવું હોય છે તો અહીંયા આપણે એક બેટરી ઇન્ડિકેટર પણ ફિટ કરી શકે છે, જે કેટલી બેટરી બચેલી છે એ પણ આપણે ડિસ્પ્લે કરી શકે છે. તમે આ ઇલેક્ટ્રિક એક્ટિવા કેટલા સમયથી ચલાવો છો અને બીજો કોઈ તમને આમાં પ્રોબ્લેમ પડ્યો અત્યાર સુધીમાં ક્યારેય કંઈ? ના, આ ઇલેક્ટ્રિક એક્ટિવા હું ઓલમોસ્ટ છેલ્લા 4 મહિનાથી કન્ટિન્યુઅસલી ચલાવું છું, બરાબર. મેં મારું પેટ્રોલ બાઇક જે છે એ તો હું કમ્પ્લીટ કરીને મેં મારા ઘરની અંદર મૂકી દીધું છે, કારણ કે મારે એની જરૂર જ નથી પડતી. હવે હું હાઇબ્રિડ એક્ટિવા જ ચલાવી રહ્યો છું અને આમાં મને અત્યાર સુધીમાં કોઈ ઇસ્યુ નથી આવેલો. ફર્સ્ટ ટાઈમ એક્ટિવા ઇલેક્ટ્રિકનું રાજકોટમાં જેને નામ ન સાંભળ્યું હોય તેમને પણ આ ઇલેક્ટ્રિક એક્ટિવા ટેસ્ટિંગ માટે આપીશું, જેથી આપણને ખ્યાલ આવે ત્યાંનું પિકઅપ અને સ્પીડ કેવી છે. શ્યોર શ્યોર દીપેશભાઈ, ઓકે. અત્યારે આપણે વિડીયો દરમિયાન હાજર હતા તેમને જ આપણે જણાવીશું. સર, તમારું નામ જણાવશો? મારું નામ મિતેશ કાપડિયા છે સર. હવે મિતેશભાઈ, તમે ક્યારેય ઇલેક્ટ્રિક એક્ટિવાનું નામ સાંભળ્યું? ના, ઇલેક્ટ્રિક એક્ટિવાનું નામ નથી સાંભળેલું. આમ દ્રષ્ટિએ તો તમને આ ઇલેક્ટ્રિક એક્ટિવા કેવું લાગ્યું? તમને થોડું અજુગતું લાગ્યું કે ભાઈ બંને વસ્તુ આની અંદર મળે છે, પેટ્રોલ બાઇક અને ઇલેક્ટ્રિક બાઇક. આ વસ્તુ બહુ જ સારી બનાવેલી છે. તમને આમની સ્પીડ અને પિકઅપ કેવું લાગ્યું તે જણાવવાનું છે. ઓકે સર, તો ચાલો. મિતેશભાઈ, ઓકે સર, કેવો રહ્યો એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ બહુ સરસ છે, કારણ કે આ વસ્તુ આપણે એક્સેપ્ટ નહોતી કરી, એના બદલ બહુ સારી છે. સ્પીડ અને પરફોર્મન્સ કેવું લાગે? બધું પરફેક્ટ છે. ઓકે, અને પ્લસ કંટ્રોલ મીન્સ બ્રેક સિસ્ટમ? કંટ્રોલ બ્રેક સિસ્ટમ બધું પાવરફુલ છે, જે આપણે ઓરિજિનલ એક્ટિવા ચલાવતા એના જેવું જ ફીલ થાય છે આપણને. અત્યારે મારી સાથે પરેશભાઈ છે. પરેશભાઈ, હા જી, હવે તમારે આ ઇલેક્ટ્રિક એક્ટિવા ચલાવીને અમારા દર્શકોને જણાવવાનું છે કે તમને આમની સ્પીડ કેવી લાગી. ચોક્કસ સર. પરેશભાઈ,
આ પહેલા તમે કેરે ઇલેક્ટ્રિક એક્ટિવા ચલાવી હતી? ના, પહેલીવાર ચલાવેલું છે આ. ઓકે. અને ફર્સ્ટ એક્સપિરિયન્સ કેવો રહ્યો? ફર્સ્ટ એક્સપિરિયન્સ બહુ સરસ રહ્યો છે, કારણ કે જ્યારે ગાડી ચાલુ હોય છે તો આપણે ખ્યાલ નથી આવતો ગાડી ચાલુ છે, કારણ કે સાયલન્ટ થાવ છે, લીવર આપીએ ત્યારે ખ્યાલ આવે છે કે બેટરી ઉપર અત્યારે ચાલે છે. ને બહુ સરસ છે. તમને એવું લાગતું નથી કે ગાડી દબાય છે થોડી? ના ના ના, અત્યારે શું છે કે પિકઅપ એવો પકડાય છે ને 50-60 લગી કોઈ જાતનો પ્રોબ્લેમ આવતો નથી, એટલે મારા ખ્યાલ મુજબ બહુ સરસ છે આ બનાવેલું બાઇક છે. ને બીજું જે આપણે ઓલા ભાઈ આપણે વાત કહી ગઈ કે ભાઈ આમાં જો ચાલુ બેટરી ઉતરી જાય છે આપણે તો આપણે પેટ્રોલમાં કન્વર્ટ કરી શકીએ, આપણે જ્યાં પહોંચવું ત્યાં પહોંચી શકીએ છીએ. જે અત્યારે 1,00,000 રૂપિયાનું ગેસ એજન્ટનું બાઇક લઈ છે ને એમાં આ સુવિધા આપણે મળતી નથી, કારણ કે જો બેટરી ક્યાંય આપણે સંજોગમાં ચાર્જિંગ કરતાં ભૂલી ગયા અથવા લાઇટ વહી ગઈને ચાર્જિંગ નથી થયું તો એ આપણું બાઇક નકામું થઈ ગયું છે. એ વસ્તુ આમાં નથી, આમાં શું છે બે ઇસ્યુ આપણી પાસે ઓલું છે. તો તમારું શું કહેવું છે કે હવે ગવર્નમેન્ટે પણ આવા જે હાઇબ્રિડ ઇલેક્ટ્રિક બાઇક અને પેટ્રોલ ઉપર ચાલે એ બહાર પાડવા જોઈએ કે ના? 100% અમને પરમિશન આપવી જોઈએ, એની રીતે જે સર્વે કરવાનો છે એ લોકો કરી લે સર્વે, બરાબર છે. મારા માટે તો આ બેસ્ટ છે અત્યારે, કારણ કે આમાં બે સુવિધા મળી ગઈ છે, પેટ્રોલની ને ઇલેક્ટ્રોનિકની. બહુ મસ્ત બનાવ્યું છે. શું લાગ્યું આ ઇલેક્ટ્રિક એક્ટિવા કેવું છે? જોરદાર હો જયદીપભાઈ, જોરદાર બનાવ્યું છે. અને આપણે ક્યારેક રોડ ઉપર લઈને જતા હોય ને દીપેશ, અને સિગ્નલ આવે ને ઊભા રહીને તો કોકને એમ થાય કે આ એક્ટિવા ઇલેક્ટ્રિક ગઈ છે, સીએનજી છે. હા, ઘણાને ખ્યાલ આવે કે આમાં અવાજ કઈ રીતે આવતો નથી, આ તો એક્ટિવા છે. પ્લસ બીજી આની ખાસ વાત એ છે કે આપણે ડેઈલી આપણો યુઝ હોય છે 20-30 કિલોમીટરનો જનરલી, હવે તમે 60 કિલોમીટરની એવરેજ આપે છે, 3-4 દિવસ તમારા ઇલેક્ટ્રિક એક્ટિવા ચાલે બરોબર, પેટ્રોલની જરૂર જ નહીં પડે. જે રીતે જયદીપભાઈ વાત કરી તે તો 15-20 દિવસે ક્યારેક પેટ્રોલની પેટ્રોલ ભરાવે છે બરોબર. ક્યારેય પણ તમારે લાંબા રૂટમાં જવું હોય અને એમ થાય કે 60 કિલોમીટર હાલી ગઈ છે બેટરીમાં, બરોબર છે, તો આ એક જ સ્વીચ દબો એટલે ડાયરેક્ટ પેટ્રોલમાં. એટલે માર્કેટમાં આવા નવા હાઇબ્રિડ ઇલેક્ટ્રિક બાઇક પણ આવવા જોઈએ કે નહીં, તને શું લાગે છે? તારું શું કહેવું? માર્કેટમાં આવા આવવા જોઈએ અને માન્યતા પણ મળવી જોઈએ. દર્શક મિત્રો તમારું પણ શું કહેવું છે તે જણાવશો, તે નીચે કોમેન્ટમાં જણાવો. અને આવા અવનવા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ ટેક ડીએસઆર ને સબસ્ક્રાઇબ કરો અને નીચે જે લાઇક બટન છે તેને પણ દબાવો અને શેર કરવાનું ભૂલતા નહીં મારા દર્શક મિત્રો. હજી નેક્સ્ટ વિડીયોમાં આપણે આ રાજકોટના લોકો અને આપણે બધા લોકોને બતાડવાનું છે કે આ બાઇક છે તે કઈ રીતે હાઇબ્રિડ બને છે બરોબર. આપણે પહેલેથી છેલ્લે લગી બધી વસ્તુ બતાડશું, તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ ચેનલમાં આ વિડીયો નવો વિડીયો આવવાનો છે, જયદીપભાઈ આપણને પહેલેથી છેલ્લે લગીને બધી વસ્તુ કમ્પ્લીટ બતાડવાના છીએ, તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, આવજો. આ જોઈ શકો છો અત્યારે ઘણાને રસ્તા પર અચરજ થઈ જાય, જો એક્ટિવામાં સાઉન્ડ ન આવતો હોય, નોઇઝ ન આવતો હોય તો આ ભાઈ આ કઈ બાઇક લઈને નીકળ્યા છે? સમજી ગયા. તમારી સાથે રસ્તામાં ઘણીવાર એવું થતું? મારી સાથે ઘણીવાર એવું થાય છે સાહેબ.